जेतपुर तालुकाना अकाड़ा गामना प्रगतिशील खेडूते करी गाय आधारित ऑर्गेनिक प्राकृतिक पंचम खेती। खेडूतोने जगत नो तात कहेवामां आवे छे कारण के खेडूत पोताना खेतरमां तनतोड़ मेहनत करीने धान्य उगाड़े छे, परंतु कोई ना कोई रीते कृत्रिम के कुदरती आफतोनो सामनो खेडूतोने करवो पड़तो होय छे। जेम के पोताना खेतरोमां वावेला पाकोमां छंटकाव माटे दवा के पाक माटे रासायणिक खातरोनो भाव वधारावो, तेमज कुदरती आफतोमां चालू वर्षे जेम वावणीना समये समयसर वरसाद न पड़वो, तेमज पाक माथे पाछोतरા વધારા, અતિવૃષ્ટિ જેવા વરસાદ, તેમજ કમોસમી માવઠા આવી અનેક આફતોની વચ્ચે ખેડૂતો પોતાના ખેતરમાં વાવેલ તર કરેલા પાક ઉછેરતો હોય છે, જેમાં ક્યારેક વધુ પડતી નુકસાની વેઠવી પડતી હોય છે। ત્યારે જેતપુરના આકાડા ગામના એક પ્રગતિશીલ ખેડૂત કાનજીભાઈ વણપરિયાએ પોતાના 14 વીઘા ખેતરમાં 7 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, એટલે કે કાનજીભાઈએ પોતાના 14 વીઘાના ખેતરમાં અલગ અલગ હળદર, શેરડી, સૂરજમુખી, ચણા, મગ 5 પાકોનું વાવેતર કર્યું છે, જેમાં અલગ અલગ પાકોનું વાવેતર કર્યું છે। પ્રગતિશીલ ખેડૂત કાનજીભાઈએ જણાવ્યું હતું કે અલગ અલગ પાકોનું વાવેતર કરવાથી ખેડૂતને વધારે ફાયદો થતો હોય છે, અને જો કમોસમી માવઠા કે વરસાદથી કે અન્ય કોઈ રીતે કોઈ પણ એક પાક નિષ્ફળ જાય તો બીજા પાકોમાં તેનું વળતર મળી રહે છે, અને અલગ અલગ પાકો વાવેલા હોવાથી કોઈ પણ પાકની વેચાણ ભાવ સારા પ્રમાણમાં મળતા ખેડૂતોને આવકમાં પણ વધુ સારો લાભ થાય છે, વળી નુકસાની પણ બહુ થતી નથી। વધુમાં કાનજીભાઈએ જણાવ્યું હતું કે પોતે સંપૂર્ણપણે ઓર્ગેનિક ગાય આધારિત પદ્ધતિથી વાવેતર કરેલ છે। બીજું કે ઓર્ગેનિક હોવાથી પાણીનો બગાડ ઓછો થાય છે અને ઓછા પાણીએ પાક ઉછેરી શકાય છે, અને જૈવિક ખાતર સીધું જ પાકના મૂળમાં મળી રહે છે, તેનો સીધો ફાયદો પાકને થાય છે। પ્રગતિશીલ કાનજીભાઈ અને તેમના પુત્ર ધનસુખભાઈ બંને આ ઓર્ગેનિક વાવેતરમાં પાકમાં નાખવા માટે પ્રાકૃતિક દેશી ખાતર પણ પોતે જાતે જ પોતાની વાડીએ બનાવે છે, જેમાં ગાયનું છાણ, જીવામૃત, ગૌમૂત્ર, છાસ, જીવા, અમૃત દૂધ તથા છાસ મિશ્રણ કરીને બનાવે છે અને પોતાના પાકને છાંટે છે, જેથી જમીન ફળદ્રુપ બને છે અને પાક મબલક થાય છે અને પાકને રક્ષણ મળે છે, તેમજ આ દેશી ખાતરથી પાકના મૂળથી જ મજબૂત અને પોષણયુક્ત બને છે। કાનજીભાઈ પોતાના ખેતરમાં હળદરનું વધારે વાવેતર કરે છે અને પોતે વાવેલા હળદરને પોતે જાતે જ ખેતરમાં સુકાવી અને પોતે જ ખેતરમાં જ મશીનથી બટેટા જેવી વેફર પાડી તેની હળદર બનાવી અને તેનું પેકિંગ કરી 300 રૂપિયા કિલો વેચે છે, અને બધી જ હળદર ત્યાં જ વેચાઈ જાય છે, અને પોતે 4 વીઘામાં ફક્ત હળદરનું વાવેતર કરી વર્ષે વીઘે 1,00,000ની ફક્ત હળદરમાંથી કમાણી કરે છે। અન્ય વાવેલ પાકમાંથી પણ કાનજીભાઈ વર્ષે મબલખ આવક મેળવે છે। કાનજીભાઈની આ કુનેહ ભરી 5 પ્રકારની ખેતી જોવા માટે દૂર દૂરથી ખેડૂત આવે છે અને કાનજીભાઈ પાસેથી માર્ગદર્શન મેળવે છે અને પોતે ઓર્ગેનિક ખેતી તરફ વળે છે। કાનજીભાઈના જણાવ્યા અનુસાર સરકાર અત્યારે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીમાં જોર આપે છે અને સરકાર દ્વારા એક ગાય દીઠ 900 રૂપિયા માસિક નિભાવ ખર્ચ પણ આપે છે। મને સરકાર દ્વારા હળદર બનાવવાના મશીન પેટે 1,00,000ની સહાય આપેલ અને બધા ખેડૂતોએ મોંઘા રાસાયણિક ખાતરવાળી ખેતી મૂકી ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ, જેથી આપણી જમીન ફળદ્રુપ રહે અને રાસાયણિક મુક્ત ચોખ્ખો ખોરાક મળે તેવું જણાવેલ। મારું નામ કાનજીભાઈ રાઘવભાઈ વણપરિયા, ગામ અકાળા, જેતપુર તાલુકો। હવે મારી પાસે 14 વીઘા જમીન છે અને હું ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરું છું, અને ટોટલી ખેતી મારી આખે આખી ગાય આધારિત ખેતી છે। મારી પાસે 2,50,000 લીટરનો પાણીનો સ્ટોરેજ છે અને બાજુની અંદર એની બાજુમાં સાણનો ઢગલો કરી અને સીધું સાણ ડોઈ છે, અને ઘન જીવામૃત અને ખાટી છાસ એ ટોટલ ગાય આધારિત જ અમે ખેતી કરી છીએ। હવે બીજી ખેતીની અંદર હજી રાસાયણિક ને જંતુનાશક દવા જે છાંટે છે એમાંથી 1 રૂપિયાનો અમારે ખર્ચો કરવો નથી પડતો, એટલે મોટામાં મોટો નફો એ પેલાવેલો કે તમે બજારમાંથી કોઈ પણ વસ્તુ ન લ્યો એટલે તમને ચોખ્ખો નફો જ છે। હવે વીઘે મારે 250 થી 300 મણનું વીઘામાં હળદર થાય, એટલે 300 રૂપિયાનો કિલો મેં પાવડર વેચી એટલે 1,00,000 રૂપિયા જેવું એક વીઘામાં અંદાજે થાય। હવે બીજા ખેડૂતોને અમે પ્રોત્સાહન કરી છીએ કે આમાં સરકાર તમને સહકાર આપે છે, એક ગાયના 900 રૂપિયા દર મહિને આપે છે, અને જો તમે ખેતી કરો તો તમને જે આ ખીચામાંથી તમારે જે 50,000 ને 20,000 ને 1,00,000 ને વહી જાય છે એ તમારા ચોખ્ખો નફો જ છે। દિલસુખભાઈ રૂપાપરા, ઓર્ગેનિક ખેતીમાં મને એકદમ સારો અને સરળ અનુભવ છે। ઓર્ગેનિક ખેતી કરવી એ કોઈ અઘરી વસ્તુ નથી, આપણે થોડીક જ રાસાયણિક ખાતર કરતાં જાજી નહીં પણ 10% મહેનત કરીએ એટલે ઓર્ગેનિક ખેતી આપણે સફળ બનાવી શકીએ, અને ઓર્ગેનિક ખેતી સફળ બનાવવા માટે આપણે એક જ ગાયની જરૂર છે, અને ઓર્ગેનિક આપણે ખેતી કરીએ તો એની અંદર આપણને મોટો બેનિફિટ
આપણી જમીન જે અત્યારે પેસ્ટિસાઇડ અને હર્બિસાઇડથી બંજર બની ગઈ છે એ જમીન 100% સુધરી જાય છે, અને આપણે જે પેસ્ટિસાઇડ ને રાસાયણિક અને મોંઘી મોંઘી દવામાં ખર્ચો કરીએ છીએ એ કોઈ પણ જાતનો ખર્ચો કરવો પડતો નથી. અન્ય ખેતી કરતાં આ ખેતીની અંદર એ જ ફરક છે કે જે આપણે જમીન છે એ એકદમ સુધરી જાય છે. આપણે જે મોંઘે બિયારણ, મોંઘી દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડતો નથી. અને બીજો પ્લસ પોઈન્ટ ઓર્ગેનિક ખેતીનો એ છે કે ઓર્ગેનિક ખેતીની અંદર જે કંઈ પણ વસ્તુ થાય, અત્યારે તો કાનજીભાઈ હળદર, શેરડી અને આ સાલ તો એમને ચણા પણ વાવેતર કર્યા છે, એનો જે સ્વાદ આવે છે અને જે બીજી રાસાયણિક ખેતીમાં જે સ્વાદ આવે છે એમાં જમીન આસમાનનો ફરક રહે છે. એટલે એના માટે આપણે શરીરને પણ અનુકૂળ છે. આપણે જે રૂટીન હળદર ખાઈએ છીએ એ આપણને એટલી નુકસાનકારક છે પણ આપણને દેખાતી નથી, પણ એની સામે આ જે ઓર્ગેનિક ખેતીની હળદર છે આપણા શરીર માટે પણ એકદમ બેનિફિટ રહે છે. કાનજીભાઈ જે 7-8 વર્ષથી આ ઓર્ગેનિક ખેતી કરે છે, મારી બાજુમાં જે એમનું ખેતર છે અને એ હું જોઉં છું, અને મને પણ વિચાર આવ્યો અને એટલા માટે મેં 1.5 વર્ષથી 50% ખેતીમાં હું ઓર્ગેનિક તરફ વળ્યો છું. મારું નામ જનક સૂર્યા છે. મને બહુ સરસ લાગ્યું અને હું મૂળ નાની મારણનો રહેવાસી છું, આમ રાજકોટ રહીએ છીએ, પણ જે અહીંયા ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરે છે તો એ ખાસ જોવા માટે હળદર છે, મગ છે, શેરડી છે એ જોવા માટે આવ્યું. જોયા પછી ખૂબ સરસ લાગેલું છે. અને જે આપણે અત્યારે જે આધુનિક રાસાયણિક ખાતરોને યુઝ કરીને જે ખેતી કરીએ છીએ એના કરતાં જો આપણે આમ ઓર્ગેનિક રીતે ગાય આધારિત જે ખેતી કરીએ તો આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકીએ. હા, ચોક્કસ આ ખેતી તરફ હું પણ વળીશ અને બીજાને પ્રોત્સાહન પણ આપીશ અને બધાએ આ ઓર્ગેનિક તરફ વળવું જોઈએ.